આમોદ તાલુકાના રોજાદંકારા ગામે કપિરાજે અનેક લોકોને બચકા ભરી ઘાયલ કરતા લોકો ભયભીત બન્યા છે. ત્યારે આમોદ વન વિભાગે બચકા ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી છે, જેમાં એક વાનર પાંજરે પુરાયો છે. રોજાદંકારા ગામે અનેક લોકોને બચકા ભરતા આમોદ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આમોદ તાલુકાના રોજાદંકારા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક 9 વર્ષના બાળક નામે ફૈજાન ફિરોઝ દિવાનને કપિરાજે બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જેથી તેને સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો, જેમાં તેને ડાબા હાથે 20 ટાંકા તેમજ થાપાના ભાગે 3 ટાંકા આવ્યા હતા. તેમજ એક 18 વયના સવિતાબેન ધીરજ પરમારને પણ કપિરાજે શિકાર બનાવી બચકા ભર્યા હતા, જેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી, જેથી રોજાદંકારા ગામમાં કપિરાજનો આતંક વધી જતા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે આમોદ વન વિભાગ હરકતમાં આવી રોજાદંકારા ગામે પાંજરું ગોઠવતા એક વાનર પાંજરે પુરાયો છે, તેમજ બીજા વાનરને પકડવાની તજવીજ હાથ ચાલુ છે. પછી આમોદ દવાખાને કઈ મોકલા હતા તમને? એટલે આમોદ દવાખાને દવાઓ ના હતી? એક ઇન્જેક્શન મૂક્યું, ગોળી આપીને બીજું આછત કીધું.